नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। नमस्ते वाला विद्यार्थी मित्रों, केम छो बधा? मजा माने श्री तक्षशिला शिक्षण संकुल द्वारा आयोजित ऑनलाइन एजुकेशन श्रेणी में आप सर्वे विद्यार्थी मित्रों तेमज वाली मित्रों हार्दिक स्वागत छे। तो विद्यार्थी मित्रों, आज आप धोरण 7 विषय कम्प्यूटर जेनी अंदर अपना बे प्रकरण बीजी परीक्षा में द्वितीय सत्र में बे प्रकरण HTML अने अल्गोरिदम आ बे प्रकरण आप पूर्ण कर्या। दरेक विद्यार्थी मित्रों विडियो जोया हशे, होमवर्क कर्यु हशे, बराबर विद्यार्थी मित्रों? तो आज आप द्वितीय सत्र प्रश्नपत्र अभ्यास करवाना छे। तो विद्यार्थी मित्रों, तमारे बीजी परीक्षा में एटले के द्वितीय परीक्षा में तमारा अभ्यासक्रम में बे पाठ छे, बीजो अने त्रीजो, अने तमारो प्रश्नपत्र हशे 40 गुणनो, जेनी अंदर 20 मार्क्सनी खाली जग्या हशे, 10 मार्क्सना नाम आपो हशे अने 10 मार्क्सना प्रतीकोना नाम आपो अने एना उपयोगो लखो। तो विद्यार्थी मित्रों, आ छे तमारु प्रश्नपत्र, बराबर? तो चलो प्रश्न 1। कौंसमां आपेला शब्दोमांथी योग्य शब्द पसंद करी खाली जग्या पूरो। 1. HTML टेग हमेशा खाली जग्या में लखाय छे, तो कोणीय कौंस एंड कोणीय कौंस, कोणीय कौंस में एंड आ रीते लखाय छे। 2. एंड टेग हमेशा खाली जग्या धरावे छे, तो फॉरवर्ड स्लेस, અને શું કહેવાય? ફોરવર્ડ સ્લેસ, બરાબર, ત્રાસી લીટી જે એન્ડ ટેગ ધરાવે છે। નંબર 3. ખાલી જગ્યા એ વેબ પેજની રચના માટે ઉપયોગમાં લેવાતી પ્રમાણભૂત સાંકેતિક ભાષા છે, તો HTML જવાબમાં શું આવશે? HTML HTTP છે, પણ આપણો જવાબ શું છે? HTML। તો અહીંયા લખીશું HTML। વિદ્યાર્થી મિત્રો, તમારે પણ જવાબો વિડીયોમાં સાથે જ લખતા રહેવાનું છે। પ્રશ્ન 4. HTML ડોક્યુમેન્ટનો અંત હંમેશા ખાલી જગ્યાથી થાય છે, તો સ્લેશ HTML, કોણીય કૌંસમાં સ્લેશ HTML એ ડોક્યુમેન્ટનો અંત દર્શાવે છે। 5. ખાલી જગ્યા વચ્ચેનું લખાણ બ્રાઉઝર દ્વારા દર્શાવાતું નથી, તો હેડ અને સ્લેશ હેડ વચ્ચેનું લખાણ બ્રાઉઝર દ્વારા દર્શાવાતું નથી। નંબર 6. ખાલી જગ્યા HTML ડોક્યુમેન્ટની સામગ્રી ધરાવે છે, તો હેડ અને બોડી, તો બોડી અને સ્લેશ બોડી જે ડોક્યુમેન્ટની સામગ્રી ધરાવે છે એટલે કે કન્ટેન્ટ ધરાવે છે। 7. હેડરની સૌથી નાની ટેક્સ્ટ સાઇઝ માટે ખાલી જગ્યા છે, તો કોણીય કૌંસમાં H6, શું છે? સૌથી નાની H6। 8. HTML ડોક્યુમેન્ટનું ફાઇલ એક્સટેન્શન ખાલી જગ્યા છે, એટલે અહીંયા HTML અને .html, તો HTML ડોક્યુમેન્ટનું ફાઇલ એક્સટેન્શન કયું છે? તો .html બીજો વિકલ્પ જે છે એ આવે છે। અહીંયા આગળ ડોટ લખવાનું ભૂલતા ને એકલું HTML લખશો તો તમારો જવાબ ખોટો પડશે। 9. લખાણને ઇટાલિક શૈલીમાં દર્શાવવા માટે આઈ અને સ્લેશ સાઈનનો ઉપયોગ થાય છે, તો જવાબમાં લખીશું આઈ અને સ્લેશ આઈ, પહેલો વિકલ્પ। નંબર 10. HTML ડોક્યુમેન્ટમાં ખાલી જગ્યા સુધીની ટેગનો ઉપયોગ શીર્ષકના 6 સાઇઝમાં મળે છે, તો શીર્ષકની 6 સાઇઝ લેવી હોય, બરાબર, તો H1 થી H6 સુધી 6 સાઇઝો મળે છે, તો ઓપ્શન વિકલ્પ પહેલો H1 થી H6। ખાલી જગ્યા નંબર 11. શીર્ષકની ટેક્સ્ટ સાઇઝ બદલવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે, તો જવાબમાં આવશે હેડર્સ, શેનો ઉપયોગ થાય છે? હેડર્સનો। ખાલી જગ્યા નંબર 12. HTMLમાં દરેક માર્કઅપ સંકેતની ખાલી જગ્યા કહે છે, તો માર્કઅપ સંકેતની ટેગ કહેવામાં આવે છે,
તેર ખાલી જગ્યાએ બીજું કશું નથી પરંતુ કોઈ સમસ્યાનો ક્રમબદ્ધ અને તર્કબદ્ધ ઉકેલ છે તો પ્રોગ્રામ જવાબની અંદર શું આવશે પ્રોગ્રામ વિકલ્પ પહેલો ચૌદ કોઈ પણ કાર્ય પૂર્ણ કરવા માટે અથવા કોઈ સમસ્યાના ઉકેલ માટે આપવામાં આવતા નિશ્ચિત નિયમોના સમૂહને ખાલી જગ્યા કહે છે પ્રોગ્રામ અને એલ્ગોરિધમ તો નિશ્ચિત નિયમોના સમૂહને એલ્ગોરિધમ કહેવાય શું કહેવાય વિદ્યાર્થી મિત્રો એલ્ગોરિધમ તો આપણે જવાબમાં લખીશું એલ્ગોરિધમ ખાલી જગ્યા નંબર 15 પ્રમાણભૂત પ્રતીકોના ઉપયોગ કરીને પ્રક્રિયા સમજાવતી આકૃતિને ખાલી જગ્યા કહે છે પ્રમાણભૂત પ્રતીકોનો ઉપયોગ કરીને પ્રક્રિયા સમજાવતી આકૃતિને ફ્લો ચાર્ટ કહેવાય છે તો જવાબમાં લખીશું આપણે ફ્લો ચાર્ટ ખાલી જગ્યા નંબર 16 ફ્લો ચાર્ટમાં ખાલી જગ્યા પ્રતીક ફ્લો ચાર્ટનો આરંભ અને અંત સૂચવે છે તો કયો પ્રતીક આરંભ અને અંત સૂચવે છે તો ઇનપુટ આઉટપુટ અને ટર્મિનલ તો સાચો જવાબ છે ટર્મિનલ બરાબર ટર્મિનલ પ્રતીક છે એ ફ્લોચાર્ટનો આરંભ અને અંત સૂચવે છે અને એનો આકાર છે લંબચોરસ સોરી લંબગોળ 17 ખાલી જગ્યા પ્રતીક પાથની દિશા સૂચવે છે તો ફ્લો લાઇન એરો ધરાવતી લાઇન જેને ફ્લો લાઇન કહે છે તો ફ્લો લાઇન પ્રતીક પાથની દિશા સૂચવે છે જવાબમાં લખીશું ફ્લો લાઇન ખાલી જગ્યા નંબર 18 ખાલી જગ્યા પ્રતીક ફ્લો ચાર્ટના અંતે દર્શાવવાની કિંમત સૂચવે છે તો ઇનપુટ અને આઉટપુટ જવાબમાં શું આવશે ઇનપુટ અને આઉટપુટ પ્રતીક ફ્લો ચાર્ટના અંતે દર્શાવવાની કિંમત સૂચવે છે 19 ખાલી જગ્યા પ્રતીક ગણતરીની પ્રક્રિયા સૂચવે છે તો ગણતરીની પ્રક્રિયા કોણ સૂચવે છે પ્રોસેસ બીજો જે જવાબ છે પ્રોસેસ એ પ્રતીક ગણતરીની પ્રક્રિયા સૂચવે છે જેને રેક્ટેંગલ એટલે કે લંબચોરસમાં લખાય છે એનો આકાર છે લંબચોરસ 20 ખાલી જગ્યા પ્રતીક યસ અને નો વચ્ચેની પસંદગી સૂચવે છે તો ડિસિઝન ડિસિઝન પ્રતીક છે યસ અને નો વચ્ચેની પસંદગી સૂચવે છે જેનો આકાર છે ડાયમંડ શેપ બરાબર વિદ્યાર્થી મિત્રો ચલો આગળ પ્રશ્ન 2 નામ આપો પહેલું જોડીમાં લખાતી ટેગ જેને કન્ટેનર ટેગ કહે છે તો જવાબમાં શું લખીશું કન્ટેનર ટેગ પ્રશ્ન 2 HTML ડોક્યુમેન્ટ જે ટેગથી સાથે શરૂ થાય તે ટેગ તો કોણીય કૌંસમાં HTML બીજું HTML ડોક્યુમેન્ટ જે ટેગ સાથે પૂરી થાય છે તે ટેગ એટલે સ્લેશ HTML 4 HTML ડોક્યુમેન્ટનું શીર્ષક લખવા માટેની ટેગ તે કોણીય કૌંસમાં ટાઇટલ અને સ્લેશ ટાઇટલ 5 HTML ડોક્યુમેન્ટની સામગ્રી ધરાવતી ટેગ તો કોણીય કૌંસમાં બોડી અને કોણીય કૌંસમાં સ્લેશ બોડી જે ડોક્યુમેન્ટની સામગ્રી ધરાવતી ટેગ છે 6 સૌથી મોટી ટેક્સ સાઇઝ માટેનું હેડર તો H1 અને સ્લેશ H1 7 સૌથી નાની ટેક્સ સાઇઝ માટેનું હેડર તો H6 અને સ્લેશ H6 કોણીય કૌંસની અંદર 8 ફકરો નક્કી કરવા માટેની ટેગ તો કોણીય કૌંસમાં P અને સ્લેશ કોણીય કૌંસમાં P 9 ટેક્સને અધોરેખિત એટલે કે અંડરલાઇન કરવા માટેની ટેગ તમારા ટેક્સને જે અંડરલાઇન કરવી છે એટલે કે લીટી કરવી છે તો એના માટેની ટેગ તો કોણીય કૌંસમાં U અને કોણીય કૌંસમાં સ્લેશ U 10 ટેક્સને બોલ્ડ શૈલીમાં દર્શાવવા માટેની ટેગ તો કોણીય કૌંસમાં B અને કોણીય કૌંસમાં સ્લેશ B પ્રશ્ન 3 નીચેના પ્રતીકોના નામ અને ઉપયોગ લખો પહેલું તો તમારે પ્રતીકનું નામ પણ લખવાનું છે અને તેનો ઉપયોગ એટલે કે
ફ્લો ચાર્ટની અંદર તેનો શું ઉપયોગ થાય છે તે પણ તમારે જવાબની અંદર લખવાનું છે. એટલા પ્રતીકના નામ લખવાના નથી. પ્રશ્ન બરાબર વાંચજો, ત્યારબાદ લખજો. જો વિદ્યાર્થી મિત્રો, લગભગ પ્રતીકોના નામ તમે જો ખાલી જગ્યા ધ્યાનથી વાંચશો તો એનું કાર્ય તમારી ખાલી જગ્યાની અંદર, એટલે કે એનો ઉપયોગ, એ પ્રતીકનો ઉપયોગ તમારી ખાલી જગ્યાની અંદર લગભગ બધા પ્રતીકોમાં પ્રતીકોના જવાબો મળી જશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો પહેલું ડિસિઝન. તો ડિસિઝન પ્રતીક યસ અને નો વચ્ચેની પસંદગી સૂચવે છે. તો એનો ઉપયોગ શું છે ડિસિઝન સિમ્બલ પ્રતીકનો? તો કે યસ અને નો વચ્ચેની પસંદગી સૂચવે છે. ત્યારબાદ બે, ટર્મિનલ જેનો આકાર છે ઓવેલ, બરાબર. તો એ શું સૂચવે છે, એનો ઉપયોગ શું છે? તો પ્રક્રિયાની શરૂઆત અને અંત દર્શાવવા માટે ટર્મિનલનો ઉપયોગ થાય છે. કયા પ્રતીકનો ઉપયોગ થાય છે? ટર્મિનલનો ઉપયોગ ક્યારે? તો કે પ્રક્રિયાની શરૂઆત એટલે કે આરંભ અને અંત દર્શાવવા માટે. ત્રણ નંબર, ઇનપુટ આઉટપુટ. ઇનપુટ અને આઉટપુટ પ્રતીક ફ્લો ચાર્ટના અંતે દર્શાવાતી કિંમત સૂચવે છે. શું સૂચવે છે? ફ્લો ચાર્ટના અંતે દર્શાવાતી કિંમત. ચાર, રેક્ટેંગલ. આકાર કયો છે? રેક્ટેંગલ. અને એનું પ્રતીક શું છે? તો પ્રોસેસ. શું છે એનું પ્રતીક? પ્રોસેસ. પ્રોસેસ પ્રતીક ગણતરીની પ્રક્રિયા સૂચવે છે. શું સૂચવે છે? ગણતરીની પ્રક્રિયા. આગળ પાંચ નંબર, ફ્લો લાઇન. એરો ધરાવતી લાઈન. ફ્લો લાઇન પ્રતીક પાથની દિશા સૂચવે છે. એટલે કે તમારો જે ફ્લો ચાર્ટ છે એ કઈ દિશામાં આગળ વધી રહ્યો છે તે એરો દ્વારા આપણને ખબર પડે છે. એટલે કે ફ્લો લાઇન એ આપણી એ જે છે કાર્યની દિશા, પાથ, કાર્ય જે આપણે જે પ્રક્રિયા કરી રહ્યા છીએ એ પ્રક્રિયાની દિશા આપણને સૂચવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે તમારી નોટબુકની અંદર પાર્ટ બે અને ત્રણનું સ્વાધ્યાય લખાઈ જાય ત્યારબાદ દ્વિતીય સત્રનું પેપર તમારે લખવાનું છે, જેમાં 20 માર્ક્સની ખાલી જગ્યા, એટલે કે 20 ખાલી જગ્યા છે, અને 10 માર્ક્સના નામ આપો છે, અને 10 માર્ક્સના પ્રશ્ન 3 પ્રતીકોના નામ અને તેના ઉપયોગો. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આટલું હોમવર્ક તમારે તમારી કોમ્પ્યુટરની નોટબુકમાં સારા સુંદર સ્વચ્છ સુવાચ્ય અક્ષરે લખવાના છે, જેથી કરીને તમારે પરીક્ષામાં તૈયારી કરવામાં ખૂબ જ સરળતા રહે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આવજો, આવતા પીરિયડમાં નવા પીરિયડમાં ફરી મળીશું.